કે જે તમને ટામેટાની કસર ન રવા દે. તો ચાલો જાણી લઈએ કે જો ટામેટાનો ઉપયોગ નથી કરી રહ્યા તો એના ઓપ્શનમાં આપણે કઈ વસ્તુઓ વાપરી શકીએ. મિત્રો, ખબર છે, .com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તમે કંઈ પણ રાંધો તો તમે ટામેટાનો ઉપયોગ તો અવશ્ય કરતા હશો. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે દેશભરમાં ટામેટાના જે ભાવ આસમાન પર પહોંચી ગયા છે, તો આ ભાવોને જોઈને આપણે 100% ટામેટાનો ઉપયોગ કરતા પહેલાં વિચારવું પડશે, બરાબર ને? હવે ઘણા બધા લોકો તો એવું કહેશે કે ટામેટા વગર રસોઈ પણ સારી નથી બનતી, તો શું કરવું જોઈએ? તો દર્શક મિત્રો, આજે અમે તમને એવા વિકલ્પો જણાવીશું કે જે તમને ટામેટાની કસર ન રવા દે. તો ચાલો જાણી લઈએ કે જો ટામેટાનો ઉપયોગ નથી કરી રહ્યા તો એના ઓપ્શનમાં આપણે કઈ વસ્તુઓ વાપરી શકીએ. તો આજકાલ જે ટામેટાના ભાવ થઈ ગયા છે તે જોઈને આપણને ટેન્શન થાય. હવે ટામેટાનો જો ઉપયોગ કરીએ તો શાક હોય કે દાળ, રસોઈ સ્વાદિષ્ટ લાગે જ છે. પરંતુ આજકાલ ટામેટાના વધતા ભાવોને કારણે આપણે એના વિકલ્પો શોધવા જ પડે. તો આનો પહેલો વિકલ્પ છે લીંબુ. હવે જો શાકભાજીમાં ખટાશ લાવવા માટે તમે ટામેટાનો વપરાશ કરતા હોય તો તમે લીંબુને વાપરી શકો. શાકભાજીમાં લીંબુ ઉમેરીને ખાવાથી તેનો સ્વાદ વધે છે. ટામેટાનો સસ્તો વિકલ્પ હોય તો તે છે લીંબુ. હવે આ લીંબુમાં વિટામિન સી પણ છે, જે તમારા સ્વાસ્થ્ય માટે તો ખૂબ સારું છે. હવે જો તમે લીંબુનો રસ લઈ એમાં થોડી ખાંડ મિક્સ કરી દો છો તો આનો સ્વાદ અસર ટામેટા જેવો જ લાગશે, અને તમે ટામેટાની જે કસર છે તે પણ પૂરી કરી શકશો. ચલો વાત કરીએ કાચી કેરી વિશે. તો કાચી કેરી ટામેટાની જેમ જ ઘાટી મીઠી હોય. હવે આ ટામેટાની ઉણપને પૂરી કરી શકે. હવે ઘણા લોકો એવા છે કે કઢીને ખાટી બનાવવા માટે ટામેટાનો ઉપયોગ કરે છે, તો એમના માટે કાચી કેરી બેસ્ટ ઓપ્શન છે. હવે આ કાચી કેરી હાલમાં ઓછા ભાવે તમને સરળતાથી પણ મળી જશે. જો કાચી કેરી તમારી પાસે નહીં હોય તો તમે આમચૂર પાવડર અથવા સૂકી કેરીનો પાવડરનો પણ ઉપયોગ કરી શકો. ચલો વાત કરીએ આંબલી વિશે. તો આંબલી તો આપણા ઘરોમાં હોય જ છે. તો જ્યારે પણ તમે શાક બનાવો અથવા દાળ બનાવો તો ખટાશમાં આપણે ટામેટું વાપરીએ એની જગ્યા ઉપર તમે આંબલી પણ વાપરી શકો. આનાથી શું થશે કે જે વાનગી તમે બનાવી છે એનો સ્વાદ પણ વધી જશે. બસ આંબલીનો ઉપયોગ કરતા પહેલાં તમે એને થોડો સમય પાણીમાં પલાળી દો અને બાદમાં આ પાણીનો ઉપયોગમાં લઈ લો. ચલો વાત કરીએ આંબળાની. તો આંબળા તો અત્યંત ખટ્ટા હોય પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું મનાય છે. તો જો તમે શાકભાજીમાં, દાળમાં અથવા કોઈ પણ રેસીપીમાં ખટાશ લાવવા માટે આંબળાનો ઉપયોગ કરો છો તો તેનો સ્વાદ બમણો થઈ જાય છે. હવે આને માટે તમારે આંબળાને મિક્સીમાં પીસી લેવાના છે અને એની એક પેસ્ટ બનાવી દેવાની છે. બસ એનો ઉપયોગ તમે શાક અથવા અન્ય વાનગીમાં કરી દો. જો આંબળાનો ઉપયોગ કરશો તો પોષક તત્વોનો ભંડાર પણ તમને મળશે. ચલો વાત કરીએ દહી વિશે. તો તમને નવાઈ લાગશે કે ટામેટાનો એક બેસ્ટ વિકલ્પ દહી છે. આ દહીને આપણે આપણા ઘરમાં બનાવેલી વાનગીઓમાં જો ઉમેરીએ છીએ તો વાનગીનો ટેસ્ટ પણ બદલાઈ જશે અને ગ્રેવી પણ જાડી ઘટ થશે. જ્યારે આપણે દહી આપણી વાનગીમાં ઉમેરશું તો એનો રંગ પણ આકર્ષક લાગશે. તો આ એ વિકલ્પો છે જેને તમે ટામેટાની બદલીમાં ઉપયોગમાં લઈ શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.